હાઇડ્રોજન પરમાણુ પ્રોટોન ની ફરતે, કારણ કે હાઇડ્રોજન માં કેન્દ્રમાં એક જ પ્રોટોન હોય તો પ્રોટોન ની ફરતે ઇલેક્ટ્રોન 2×10⁻⁶ ની ઝડપથી 5.2×10⁻⁶ મીટર પર સેકન્ડ ની ઝડપથી 5.2×10⁻⁷ મીટર ત્રિજ્યા વાળી વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. તો આ કક્ષાના કેન્દ્ર પર ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર શોધો. તો પહેલા તો ઇલેક્ટ્રોન 2×10⁻⁶ મીટર, અરે સોરી +6, તો ઝડપ v બરાબર શું આપેલું છે? 2×10⁻⁶ મીટર પર સેકન્ડ ઝડપ આપેલું છે. ચલો પછી આગળ એવું કીધું છે કે ત્રિજ્યા 5.2×10 ત્રિજ્યાને શું કહીએ? r. 5.2×10⁻⁷ મીટર ની ત્રિજ્યા વાળા કક્ષામાં ભ્રમણ કરે છે. તો આપણે કક્ષા પર શું શોધવાનું છે? કક્ષાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. તો સમજણ પડી? કેમેસ્ટ્રીમાં તમે કોઈક જગ્યાએ ભણ્યા હશો કે ઇલેક્ટ્રોનના ભ્રમણ સાથે ચુંબકીય ક્વોન્ટમ અંક સંકળાયેલો છે. તેના બે પ્રકારના ભ્રમણ, અત્યારે આપણે કક્ષીય ભ્રમણની વાત કરી રહ્યા છીએ અને પેલું અક્ષીય ભ્રમણ આવે. તો કક્ષીય ભ્રમણના લીધે કેમ સંકળાયેલું છે સમજાયું? વિદ્યુતભાર ગતિ કરેલે પ્રવાહ રચાય અને આપણે શોધવાનું પણ છે. તો પહેલા તો ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે વિદ્યુત પ્રવાહની જરૂર પડે. તો વિદ્યુત પ્રવાહ I નું સૂત્ર શું છે? Q ના છેદમાં T, પણ ઇલેક્ટ્રોન ફરી રહ્યો છે એટલે Q બરાબર E અને E બરાબર 1.6×10⁻¹. ક્લિયર છે? એટલે સુધી માઇનસ ચાર્જ છે, આપણે મૂલ્ય શોધવાનું છે બરાબર. માઇનસ એનો વિદ્યુત ભારનો પ્રકાર છે, પણ આપણે મૂલ્ય શોધવાનું છે એટલે આપણે પ્લસ લીધો. હવે બીજી એક વસ્તુ ધ્યાન આપજો, T શોધવા માટે તમને ઝડપ આપેલું છે. તો કક્ષીય ઝડપ V નું સૂત્ર થાય એક પરિભ્રમણ અને એક પરિભ્રમણ પૂરું કરવા લાગતો સમય, કાપેલું અંતર 2πr, માટે T બરાબર શું થાય? 2πr છેદમાં V. આવું તો ચેપ્ટર નંબર 3 માં પણ આવ્યું હતું બરાબર. માટે I બરાબર Q ની જગ્યાએ E, T ની જગ્યાએ 2πr અને એનો V ઉપર. ડાયરેક્ટ કોઈ સૂત્ર યાદ રાખે કોઈ પ્રોબ્લેમ નથી. EV છેદમાં 2πr. E કેટલો થાય? 1.6×10⁻¹⁹. V કેટલો છે? 2×10⁻⁶. 2×10⁻⁶. 2πr 2 નો 2. પાઈ કેટલો છે? 3.14. r કેટલો છે? 5.2×10⁻⁻¹⁹. −4 −4 એમ્પિયર. ક્લિયર થઈ ગયું એટલા સુધી? કક્ષીય કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર આપણે શું શોધવાનું છે? ચુંબકીય ક્ષેત્ર. તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર, પહેલા તો B ઓફ X બરાબર μ0 I a² છેદમાં 2x² + a² / 2 3 બાય 2. પણ કેન્દ્ર માટે x બરાબર 0 માં કેટલો? μ0 I a² છેદમાં 2 0 a² / 2 3 બાય 2. μ0 I a² 2 ઉડી ગયા, એની કેટલી ઘાત? 3 ઘાત. μ0 I/2a. μ0 ની કિંમત કેટલી છે?
ચાર પાઈ ગુણ્યા દસ ની માઇનસ સાત ઘાત આ કેટલો મળ્યો તો 9.799 ગુણ્યા દસ ની માઇનસ ચાર ઘાત બે ના બે અને આપણે જે ત્રિજ્યા એ કીધું હતું ને એ એ બરાબર શું છે આર અને આર ની કિંમત કેટલી હતી 5.2 ગુણ્યા દસ ની માઇનસ અગિયાર ઘાત 5.2 ગુણ્યા દસ ની માઇનસ અગિયાર ઘાત જવાબ શું આવે છે ગુણ્યા દસ ની માઇનસ અગિયાર ઉપર જાય કેન્સલ જીરો આવી ગયું અગિયાર માંથી અગિયાર જીરો એટલે જવાબ શું આવ્યું 11.83 બી નો એકમ થાય ટેસ્લા એક અવાહક દ્રવ્યની બનેલી આર ત્રિજ્યાની એક તકતી પર કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર સમાન રીતે વિપરીત થયેલો છે ધ્યાન આપજો હવે આ તકતીનો ભૌમિતિક અક્ષની ફરતે એફ આવૃત્તિથી ભ્રમણ કરાવવામાં આવે તો તકતીના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય પ્રેરણ શોધો તો પહેલા તો કેપિટલ ક્યુ જેટલો વિદ્યુત ભાર છે તકતી એટલે પહેલા મને એવું કહો કે દ્વિપરિમાણિક થાય કે ત્રિપરિમાણિક થાય દ્વિપરિમાણિક થાય તકતી એટલે શું થાય દ્વિપરિમાણિક અને દ્વિપરિમાણિક એટલે ક્ષેત્રફળ આવે ક્ષેત્રફળ એટલે કઈ ઘનતા આવે તકતીની પૃષ્ઠ ઘનતા ધ્યાન આપો સિગ્મા બરાબર કુલ વિદ્યુતભાર ક્યુ છેદમાં એ કુલ વિદ્યુતભાર ક્યુ તમને આપેલો છે અને છેદમાં એ કીધેલું છે ને કુલ વિદ્યુત ભાર ક્યુ સમાન રીતે વિતરિત થયેલો છે ને ત્રિજ્યા કેટલી છે કેપિટલ આર એટલે પાઈ આર સ્ક્વેર થયું તકતી બરાબર જો બીજી એક વસ્તુ ધ્યાન આપો આ કેપિટલ આર ત્રિજ્યાની તકતી છે એમાં આપણે શું કર્યું સ્મોલ આર ત્રિજ્યાની એક રિંગ ધારી અને આ રિંગની જાડાઈ કેટલી છે સૂક્ષ્મ લેવલ ડીઆર જાડાઈ થાય ક્લિયર થઈ ગયું સુધી બોલો કોઈ ડાઉટ તો આ તકતી પહેલા તો અનેક રિંગોની બનેલી હોય છે આપણે પહેલા બીજા ત્રીજા ચેપ્ટરમાં આવું બહુ વાર કરીશું એટલે તમને યાદ હશે તો ધારો કે આર ત્રિજ્યાની એક રિંગની પહોળાઈ ડીઆર છે આ રિંગ પરનો વિદ્યુત ભાર જો ડીક્યુ શોધવો હોય તો સિગ્મા ઇન્ટુ શું થાય કારણ કે તમે પૃષ્ઠ ઘનતા શોધેલી છે બરાબર ચલો સિગ્મા કેટલો છે ક્યુ ના છેદમાં પાઈ આર સ્ક્વેર અને આ રિંગનું ક્ષેત્રફળ શું થાય જો ધ્યાન આપજો પહેલા તો આ રિંગ એટલે આવી રીતના હોય એને એને છે ને અહીંયાથી તોડી નાખો અને પછી લાંબુ કરી દો આવું થઈ જાય એક તો પહેલી એની લંબાઈ આવે અને આ એની શું છે એકદમ જાડાઈ જે કેટલી આપણે લીધી હતી ડીઆર બરાબર મેં અત્યારે સિંગલ લાઈન દોરી છે પણ એ જાડાઈ છે નાનકડી તો નાનકડી પણ એની જાડાઈ તો હશે ને તો ડીઆર તો આ લંબચોરસ બની ગયો અને જો હું તમને એવું
એવું કહું કે મોટું કરીને બતાવું તો આવી રીતના રિંગ લો બરાબર, અને પછી એને તોડી નાખો એટલે આવી રીતના શું બની જાય, લંબચોરસ પટ્ટી બની ગઈ બરાબર. તો લંબચોરસ નું ક્ષેત્રફળ શું થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ, કદમાં ક્યાં ગયો, લંબાઈ ગુણ્યા પહોળાઈ ક્ષેત્રફળ. તો આ લંબાઈ અને આ પહોળાઈ કેટલી છે, dr. લંબાઈ કેટલી થાય, લંબાઈ એના પરિઘ જેટલી થાય, લંબાઈ કેટલી થાય એના પરિઘ જેટલી. આ પરિઘ કેટલો છે, 2πr, એટલે આપણે અહીંયા લખી દઈએ 2πr ઇન્ટુ dr. સમજાઈ ગયું એટલે સુધી, બોલો કોઈ ડાઉટ, અને પૂછી નાખું. ઓકે આગળ વધીએ, તો તમને શું મળી ગયો, વિદ્યુત ભાર. વિદ્યુત ભારથી કામ ચાલશે, તમારે વિદ્યુત ક્ષેત્ર પર જવાનું, આપણે સોરી ચુંબકીય ક્ષેત્ર પર જવાનું. તો વિદ્યુત પ્રવાહ જોઈએ ને, તો વિદ્યુત પ્રવાહ, પણ આ વિદ્યુત પ્રવાહ કોને લીધે ઉત્પન્ન થાય, તો કે તકતીના ભ્રમણને લીધે વિદ્યુત પ્રવાહ I બરાબર શું આવે, ડીક્યુ છેદમાં ટી. ડીક્યુ તમને ખબર છે એકના છેદમાં ટી ને શું કહેવાય, એફ, કારણ કે તમને અહીંયા આવૃત્તિ આપેલી છે. તો કેપિટલ ક્યુ છેદમાં પાઈ આર સ્ક્વેર 2πr dr ઇન્ટુ એટલે સુધી ક્લિયર થઈ ગયું, વિદ્યુત પ્રવાહ I મળી ગયો. હજુ તમારે શું શોધવાનું છે, ચુંબકીય ક્ષેત્ર. I વિદ્યુત પ્રવાહને લીધે કેન્દ્ર પર ઉદભવતું વિદ્યુત ક્ષેત્ર B બરાબર, સૂત્ર શું હતું, મ્યુ ઝીરો આઈ એ સ્ક્વેર છેદમાં ટુ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2 કેન્દ્ર. ઓકે સોરી, ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર માટે એક્સ બરાબર 0, જવાબ શું થશે, મ્યુ ઝીરો આઈ એ સ્ક્વેર છેદમાં ટુ 0 પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2 મ્યુ ઝીરો આઈ એ સ્ક્વેર, બે બગડો બગડો ઉડી ગયો, એની 3/3. મ્યુ ઝીરો આઈ અપોન 2a, મ્યુ ઝીરો ની કિંમત, ઓકે મ્યુ ઝીરો ને મ્યુ ઝીરો રાખો, આપણે આમાં ક્યાં કિંમતો મૂકવાની છે, આવડા મ્યુ ઝીરો નો મ્યુ ઝીરો જ રાખો. હવે જો આઈ ની જગ્યાએ મ્યુ ઝીરો અપોન 2a, એ શું હતું, ત્રિજ્યા હતી, અહીંયા ત્રિજ્યા આપણે કેટલી લીધેલી છે, a બરાબર r, તો આપણે અહીંયા 2r મૂકી દઈએ અને આઈ ની કિંમત મૂકવાની છે. પણ હવે જો બીજી એક વસ્તુ, અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર સીધું ડાયરેક્ટ બી મળવાનું નથી, નાનકડો ખંડ લીધો છે એટલે ડીબી મળવાનું, અહીંયા પ્રવાહ પણ કયો લેવો પડે, ડીઆઈ, અહીંયા પણ મારે પ્રવાહ કયો લેવો પડે, ડીઆઈ, એટલે બધે ડીઆઈ ડીઆઈ આવશે, ડીઆઈ ડીઆઈ ડીઆઈ. હવે એ ડીઆઈ ની આપણે શું કરવાની છે, કિંમત મૂકવાની છે. તો એ ડીઆઈ ની કિંમત કેટલી હતી, ક્યુ છેદમાં પાઈ આર સ્ક્વેર 2πr ડીઆર ઇન્ટુ એફ, ક્યુ છેદમાં પાઈ આર સ્ક્વેર 2πr ઇન્ટુ ડીઆર ઇન્ટુ એફ. તો આર અને આર શું થયો, ઉડી ગયો, આ ટુ અને ટુ શું થયું, ઉડી ગયું, બરાબર શું બચ્યું, મ્યુ ઝીરો ક્યુ એફ છેદમાં પાઈ આર સ્ક્વેર. ઓકે પાઈ અને પાઈ પણ કટ થઈ ગયું એટલે પાઈ લખવાની જરૂર નથી. ઇન્ટુ શું વધ્યું, ક્લિયર. હવે આગળ વધીએ, આ ડીઆર તમને મળી ગયું એટલે તમારે કુલ ચુંબકીય ક્ષેત્ર શોધી શકાય. કુલ ચુંબકીય ક્ષેત્ર જેને આપણે બી કહીશું, તો બી સદિશ શોધવું હોય તો ડીબી નું શું કરવું પડે, સંકલન. પણ આપણે અહીંયા ખાલી ખાલી મૂલ્ય શોધી રહ્યા છો, ધ્યાન આપજો, કોઈ જગ્યાએ આપણે સદિશ શોધ્યો નથી, દિશાની વાત કરી નથી, એટલે આપણે ખાલી ખાલી મૂલ્ય શોધી રહ્યા છીએ. તો ડીબી સદિશ નું મૂલ્ય શું હતું,
म्यू क्यू एफ अपन आर स्क्वायर इंटू डी आर, तो संकलन म्यू क्यू एफ अपन आर स्क्वायर इंटू डी आर, आ डी आर ની લિમિટ 0 થી લઈને ક્યાં સુધી હોય, કેપિટલ આર સુધી, તો મ્યુ ક્યુ એફ અપન આર સ્ક્વેર. ડી આર ની આગળ કોઈ સ્મોલ આર છે નથી, એટલે એક કહેવાય, અને એક નું સંકલન શું થાય, આર 0 થી લઈને ક્યાં સુધી, આર સુધી, તો મ્યુ ક્યુ એફ અપન આર સ્ક્વેર, આર માઇનસ 0, મ્યુ ક્યુ એફ અપન આર સ્ક્વેર ઇન્ટુ આર, એક આર કટ થઈ ગયો, મ્યુ ક્યુ એફ અપન